ભરૂચ SOG પોલીસ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર JDCમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડીથી ETL ચોકડી સુધી જવાના માર્ગ પર ગલ્લામાં મહિલા માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3.512 કિલો 35,000 ગાંજો તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 86,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ મૂળ યુપી તેમજ હાલ જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં રહેતી બુલબુલ દેવી રાજેશ તુનતુન મંડલને ઝડપી પાડી હતી. તો બીજી તરફ અંકલેશ્વરના અંદાળા ગામની ખોડિયાનગર સોસાયટીના મકાન નંબર 162 આગળ ઓટલા પાસે બનાવેલ ફૂલછોડ વાવણીવાળી જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ ઉગાડવામાં આવ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે દરોડા પાડી સ્થળ પરથી ગાંજાનો લીલો છોડ 7.700 કિલોગ્રામ મળી કુલ 77,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ મૂળ બિહાર તેમજ હાલ ખોડિયારનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવલાલ પ્રસાદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.